જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુળમાં આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું ટાક હિરેન એમ એ બી એડ વિષય ગુજરાતી આજે આપણે વિદ્યાર્થી મિત્રો અગિયારમાં ધોરણનું પ્રથમ કાવ્ય સમજવાનું છે ધોરણ અગિયારમાં પ્રથમ કાવ્ય છે નાવિક વર્તો બોલ્યો હવે ધોરણ દસમાં પણ તમે પહેલું પ્રથમ કાવ્ય ભણી ગયા વૈષ્ણવજન કે જે પદ હતું અહીંયા પણ આપણે પહેલું જ કાવ્ય પદ સમજવાનું છે પદમાં તો કે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય હોય પદ કે જેને ચરણ પણ કહી શકો કવિનું નામ છે ભાલણ ત્રવાડી આપણે એનો પરિચય લેશું કવિ પરિચય ભાલણ ત્રવાડી પંદરમી સદી ઉતરા એટલે કે પંદરમી સદી પૂર્ણ થવાની તૈયારી હતી અને સોળમી સદીની શરૂઆત હતી ત્યારે થઈ ગયા ભારણના પદો એ સંદર્ભમાં કાવ્ય લેવામાં આવ્યું ભારણનું અપર નામ મૂળ નામ છે પુરુષોત્તમ ત્રવાડી વતન પાટણ મોઢ બ્રાહ્મણ હતા ભાલણ કે જેને આખ્યાનના પિતા કહેવાય ભારણે આખ્યાનની શોધ કરી મિત્રો કાવ્યના ઘણા બધા પ્રકાર છે પદ છે ઉર્મી ગીત છે ગીત છે આખ્યાન છે ખંડકાવ્ય છે સોનેટ છે એમ આખ્યાન એક કાવ્યનો પ્રકાર છે આખ્યાનમાં તો કે કોઈ પુણ્યશાળી વ્યક્તિ અથવા કોઈ રાજા મહારાજા અથવા કોઈ ચરિત્ર દેવી દેવતા એટલે કે ઐતિહાસિક પૌરાણિક પાત્રને ધ્યાનમાં લઈ એના ચરિત્ર વિશે ફેરફાર કરીને રજૂ કરવામાં આવે એ કાવ્યને કહેવાય આખ્યાન આખ્યાનની શરૂઆત કરી કવિ ભાલણ ત્રવાડી એટલે આખ્યાનના પિતા કહેવાય ભાલણના આખ્યાનો ઘણા બધા લોક પ્રસિદ્ધ હતા ભાલણ પછી જો કોઈ આખ્યાનને આગળ વધાર્યું તો કવિ નાકર અને નાકર પછી કવિ પ્રેમાનંદે આખ્યાનને લોકભોગ્ય બનાવ્યું એટલે કે સૌથી વધુ વેગ આપ્યો હવે પ્રેમાનંદને આખ્યાન કવિ કહેવાય પણ ભાલણ ત્રવાડીને કહેવાય આખ્યાનના પિતા આ જે પ્રસંગ છે નાવિક વર્તો બોલ્યો આ કાવ્યના કેન્દ્રમાં વાલ્મિકી રચિત રામાયણ એમાં આવતો કેવટ પ્રસંગ છે કેવટ પ્રસંગ એટલે તો કે કે નાવિકનો પ્રસંગ નાવિક ભોળો છે એનું ભક્ત હૃદય નિર્મળ છે હવે નાવિક શ્રીરામનો પરમ ભક્ત છે નાવિકને ખ્યાલ છે કે ભાઈ પોતે જો શ્રીરામ ને ચરણ ધોવાનું કહેશે તો શ્રીરામ ના પાડશે એટલે તો કે શ્રીરામની એક ઘટના કે છે ગૌતમ ઋષિ અને અહલ્યા ગૌતમ ઋષિના સાપ થી અહલ્યા પથ્થર બની ગઈ હતી હવે અહલ્યા પથ્થર બની ગયા ત્યારે શ્રીરામના ચરણ રજના સ્પર્શથી અહલ્યા પથ્થરમાંથી પાષાણમાંથી સ્ત્રી થઈ ગઈ હવે શ્રીરામનો ચરણરજનો મહિમા અપાર છે એ નાવિક જાણતો હતો એટલે નાવિકે શ્રીરામને ને નાવમાં બેસાડવાની ના પાડી હવે વનવાસ પછી શ્રીરામ લક્ષ્મણ સીતાજી વનવાસ દરમિયાન ગંગા નદી પાર કરવા માગે છે ત્યારે ઋષિ વિશ્વામિત્ર નાવિકને નાવ દ્વારા ગંગા પાર કરવાનું કહે છે ત્યારે નાવિક નાવિક એમ કહે છે કે હું બધાને નાવમાં બેસાડીશ તમને બધાને નાવમાં બેસાડીશ પણ શ્રીરામને નહીં બેસાડો કારણ કે શ્રીરામનો ચરણરજનો મહિમા મેં સાંભળ્યો છે શ્રીરામની ચરણરજના સ્પર્શથી અહલ્યા પથ્થરમાંથી સ્ત્રી થઈ ગઈ હવે જો શ્રીરામ મારી નાવમાં બેસે તો મારી નાવ પણ સ્ત્રી બની જાય એક સ્ત્રી તો ઘરે છે અને જો આ બીજી સ્ત્રી આવી જાય તો બંનેની વ્યવસ્થા કઈ રીતે કરવી ત્યારે વિશ્વામિત્ર પોતાની બુદ્ધિ ચતુરાઈથી નાવિકને એમ કે છે કે તમે જો તમને એમ લાગતું હોય કે ભાઈ શ્રીરામના ચરણ રથથી જો અહલ્યા સ્ત્રી બની ગઈ છે અને જો તમને એમ લાગતું હોય કે આ હોળી સ્ત્રી થઈ જશે તો તમે ગંગા જળ લ્યો અને ગંગા જળથી શ્રીરામના પગ ધોઈ નાખો પખાડો જેથી કરીને ચરણ રજ એટલે કે ચરણ ઉપર જે રજ છે એ ચાલી જશે અંતે નાવિક ખુશ થઈ જાય છે રસ્તો બતાવ્યો નાવિક ગંગાજર લે છે શ્રીરામના ચરણ પખાડે છે પછી બધાને નાવમાં બેસાડે મિત્રો આ જે હતું એ કાવ્યનો સંક્ષિપ્ત પરિચય હતો કાવ્યમાં ટૂંકમાં તમારે યાદ રાખો કે નાવિકનું ભોળપણ અને ઋષિ વિશ્વામિત્ર ચતુરાય સાથે સાથે શ્રીરામનું માર્મિક હાસ્ય અહીંયા જો તો કે ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ શ્રીરામ આ બાજુ નાવિક ઋષિ વિશ્વામિત્ર લક્ષ્મણ સીતાજી ગંગા નદી નાવ અહીંયા તો કે ગૌતમ ઋષિનો આશ્રમ અહલ્યા અને પથ્થર બની ગયેલી અહલ્યા આપણે અહલ્યા વિશે ઘટના સાંભળી છે કે ભાઈ ગૌતમ ઋષિ પોતાની પત્ની અહલ્યા સાથે આશ્રમમાં રહેતા હતા હવે અહલ્યા તો કે સુંદર કન્યા હતી હવે આ બાજુ ઇન્દ્ર ઇન્દ્ર એના પર મોહિત થઈ જાય છે આકર્ષિત થઈ જાય છે અને ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ લઈને સવારે પ્રાતઃકાળમાં જ્યારે ગૌતમ ઋષિ સ્નાન કરવા જાય ત્યારે ઇન્દ્ર ગૌતમ ઋષિનું સ્વરૂપ લઈને આવે છે અને આ બાજુ અહલ્યાને ખ્યાલ નથી કે ભાઈ આ ઇન્દ્રની કપટ માયા છે ગૌતમ ઋષિ આવી જાય છે જુએ છે તો એને એમ લાગે છે કે પોતાની પત્ની ચરિત્રહીન છે એટલે તરત જ ગૌતમ ઋષિ અહલ્યાને શ્રાપ આપે છે કે ભાઈ તું પથ્થરની બની જઈશ તને તારા રૂપનું અભિમાન છે તો એ રૂપ પથ્થર બની જાશે અહલ્યા ઘણી આજીજી કરે છે કે ભાઈ પોતાનો કાંઈ દોષ નથી છતાં પણ ગૌતમ ઋષિ શ્રાપ આપી દે છે સાથે સાથે ઇન્દ્રને પણ શ્રાપ આપે છે અને આ બાજુ તો કે અહલ્યા પથ્થર થઈ જાય છે ત્યારે ગૌતમ ઋષિ એમ કે છે કે જ્યારે વિષ્ણુ ભગવાન શ્રીરામનો અવતાર લેશે પૃથ્વી પર ત્યારે શ્રીરામ અહીં આવશે અને શ્રીરામના ચરણ સ્પર્શથી ફરી પાછી તું સજીવ થઈ જઈશ પછી તને મોક્ષ મળશે આ બાજુ તો કે અયોધ્યામાં શ્રીરામનો જન્મ થાય છે અને વિશ્વામિત્ર શ્રીરામ અને લક્ષ્મણને લઈને જંગલમાં જાય છે કારણ કે વનમાં તપસ્વીઓ ઋષિ મુનિઓને નિશાચરો રાક્ષસો રંજાડતા હોય હેરાન કરતા હોય એટલે ઋષિ મુનિઓની રક્ષા માટે રાક્ષસોનો વધ માટે શ્રીરામ વનમાં જાય છે અને ત્યાં શ્રીરામ ગૌતમ ઋષિના આશ્રમે જાય છે અને અહલ્યાને પથ્થરમાંથી સજીવ કરે છે આ મિત્રો અહલ્યાનો પ્રસંગ હતો હવે આપણે કાવ્યની વધુ સમજૂતી લેશું કાવ્યનો અભ્યાસ કરશું ચાલો કાવ્ય અહીંથી શરૂ થશે નાવિક વર્તો બોલ્યો એટલે કે નાવિકે સામો જવાબ આપ્યો વર્તો બોલવું એટલે સામો ઉત્તર આપવો જવાબ આપવો હવે તો કે શ્રીરામ લક્ષ્મણ સીતાજી ઋષિ વિશ્વામિત્ર ગંગા નદીના કિનારે ગયા અને નાવમાં બેસાડવાનું કહ્યું એટલે કેમ કીધું એટલે કે નાવિક વર્તો બોલ્યો નાવિક એમ જવાબ આપ્યો કે હે મારા સ્વામી હું તમને બધાઈને નાવમાં બેસાડીશ પણ શ્રીરામને નાવમાં નહીં બેસાડો હે મારા સ્વામી હું તમને બધાઈને નાવમાં બેસાડીશ પણ શ્રીરામને નાવમાં નહીં બેસાડો મેં શ્રીરામ વિશે કથા સાંભળી છે શ્રીરામ વિશે મેં વાર્તા સાંભળી છે કે શ્રીરામની ચરણરજનો મહિમા અપાર છે શ્રીરામના ચરણરજના સ્પર્શથી પથ્થર બની ગયેલી અહલ્યા સ્ત્રી થઈ ગઈ હવે જો શ્રીરામ મારી નાવમાં ચરણ મૂકશે તો શ્રીરામની ચરણ રતી મારી નાવ સ્ત્રી થઈ જશે પથ્થર હોય કે લાકડું હોય બંને એક જ કહેવાય લાકડામાંથી સ્ત્રી થતા વાર ન લાગે આ રીતે નાવિકનું હૃદય ભક્ત હૃદય મૂંજાય છે સાથે સાથે નાવિક એમ કહે છે કે શ્રીરામના ચરણ રથના સ્પર્શથી જો મારી હોળી સ્ત્રી થઈ જશે તો પહેલેથી તો મારી પત્ની છે જ ઘરે અને આ જો બીજી સ્ત્રી આવી જશે તો બંને સ્ત્રી મળીને શું જમશે શું આહાર કરશે મારે એની જમાડવાની વ્યવસ્થા કઈ રીતે કરવી મારું ગુજરાન કેમ ચલાવું અને બીજું તો કે મારું જે આ નાવ છે એ મારું ગુજરાનનું સાધન છે એ ગુજરાનનું સાધન પણ છીનવાઈ જશે બંને સ્ત્રીની વ્યવસ્થા કેમ કરવી અને મારું આ ગુજરાનનું સાધન એ છીનવાઈ જશે એટલે હું ના પાડું છું સાંભળીને વિશ્વામિત્ર હસે છે વિશ્વામિત્ર નાવિકને કહે છે હે નાવિક જો તને એમ લાગતું હોય કે શ્રીરામના ચરણ રથથી જો પથ્થરમાંથી અલિયા સ્ત્રી થઈ ગય તને એમ લાગતું હોય કે શ્રીરામના ચરણ રથથી જો નાવ સ્ત્રી થઈ જાય તો તું એક કામ કર ગંગાજર લે અને ગંગાજર વડે તું શ્રીરામના ચરણ પખાડ પખાડ એટલે તો કે ધોઈ ના ચરણ એટલે પગ શ્રીરામના ચરણ તું પખાડ એટલે ચરણ ઉપરની રજ ચાલી જશે નાવિક માની ગયો આ બાજુ તો કે નાવિક ગંગાજળ લઈ આવ્યો શ્રીહરિ એટલે કે અસરણના શરણ એવા શ્રીરામ શરણ એટલે તો કે નિરાધારના નિરાધારના આધાર આધાર એવા શ્રીરામ નીચે બેસે છે અને આ બાજુ નાવિક ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાડે છે પછી બધાને નાવમાં બેસાડે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કાવ્ય એક ધોરણ અગિયાર નાવિક વર્તો બોલ્યો કાવ્ય વિશે અભ્યાસ કર્યો